નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની અંદર ક્યાંય પણ રહેતો વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં સારા ગુણ મેળવી શકે તે હેતુસર આપણે આ ચેનલ પર મોસ્ટ આઈએમપી દાખલાઓનું સોલ્યુશન કરાવવાનું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી જ છે. એ ગ્રુપની અંદર તમે બી જોડાઈ જાઓ, સાથે સાથે એ લિંકથી તમે તમારા મિત્રોને પણ જોડી શકો છો. તો હવે આપણે આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 5નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. તો વિભાગ સીની અંદર કેવી રીતે પૂછાય છે, કુલ 6 પ્રશ્ન પૂછાય છે. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 6માંથી કેટલા પ્રશ્નો આપણે એટેન્ડ કરવાના હોય છે? 4. એનો મતલબ 2 પ્રશ્નો તમે ઓરમાં નીકાળી શકો છો. પ્રશ્ન ક્રમાંક છે 31 થી 36, પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 3 ગુણ. એની અંદરથી 31માં નંબરનો જે પ્રશ્ન હોય છે પહેલા ચેપ્ટરનો હોય છે કે એક્સ વાય અને ઝેડ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ઝેડને વાયના હિસ્સાથી 5મો ભાગ, ઝેડને કેટલો મળશે? વાયના હિસ્સાથી કેટલો ભાગ? 5મો. પણ વાયને કેટલો મળે છે આપણને ખબર નથી, તો પહેલા ધારી લઈએ. ધારો કે વાયનો ભાગ ગમે તે રકમ ધારી શકો છો, 1, 2, 3, 4, 5, 6 જે તમારે ધારવું હોય તે. પણ અહીં જે સંખ્યાનો જે સંખ્યા ધારશો એને કયો ભાગ કરવાનો? 5મો. તો આપણે એવી સંખ્યા ધારવાની કે જેને આપણે 5 વડે ભાગી શકીએ. તો આપણે 5 ધારી લઈએ. કેટલો ધારી લઈએ? 5. તો ઝેડ માટે ઝેડનો ભાગ કેટલો થઈ જશે? અહીંયા ઝેડનો ભાગ બરાબર, તો ઝેડને વાયના હિસ્સાથી 5મો ભાગ, તો વાયને 5 મળે છે, એનો 5મો ભાગ કરીશ એટલે 5, 5 ઉડી જશે. જવાબ કેટલો આવશે? 1. તથા એક્સને ઝેડના હિસ્સાથી બમણો, એક્સને કેટલો મળે છે? ઝેડના હિસ્સાથી બમણો. તો અહીંયા લખીએ એક્સનો ભાગ ઝેડના હિસ્સાથી કેટલો બમણો? ઝેડને 1 મળે છે, 1થી બમણો કેટલો થશે? 2. એટલે જવાબ કેટલો આવશે આપણો? 2. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય, પેઢીનો વહેંચણી પાત્ર નફો આપણને કેટલો આપેલો છે? વહેંચણી પાત્ર નફો બરાબર રૂપિયા 1,92,000 રૂપિયા. તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. તો અહીંયા 3 ભાગીદારો છે. કયા કયા છે આપણા? એક્સ, વાય અને ઝેડ. તો કઈ એક્સનો કયો ભાગ? 2. વાયનો કેટલો ભાગ મળ્યો આપણને? 5. અને ઝેડનો કેટલો ભાગ છે? 1. એનો મતલબ કયું પ્રમાણ થશે? 2:5:1. તો 2 અને 5 કેટલા થશે? 7. 7 અને 1 કેટલા થશે? 8. હવે આપણે શું કરવામાં આવશે? ચલો સૌથી પહેલા એક્સનો નફાનો ભાગ, એક્સનો ભાગ બરાબર કુલ નફો કેટલો થયો આપણો? 1,92,000 1,92,000 ઇન્ટુ એક્સનો કેટલો ભાગ છે? 2. ભાગ્યા કેટલા કરવાના છે? 8. તો હવે આપણે 1,92,000 ગુણ્યા 2 ભાગ્યા 8 કરવાના છે. તો સૌથી પહેલાં તો જુઓ, 1,92,000 ભાગ્યા 8 કરો એટલે જવાબ 24,000 આવે, અને 24,000 ગુણ્યા 2 કરો એટલે તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર કરી શકો છો કેટલા રૂપિયા આવશે જવાબ? 48,000 રૂપિયા આવશે. બીજો વાયનો ભાગ, તો વાયનો ભાગ બરાબર 1,92,000 નફો ગુણ્યા વાયનો કેટલો ભાગ છે? 5. તો ગુણ્યા 5 ભાગ્યા કેટલા આવશે? 8. આનો જવાબ કેટલો આવશે? 1,20,000 રૂપિયા. અને છેલ્લો ભાગીદાર ઝેડનો ભાગ બરાબર 1,92,000 ગુણ્યા ઝેડનો ભાગ કેટલો છે? 1. 1 ભાગ્યા 8 એટલે આનો ભાગ કેટલો આવશે? 24,000 રૂપીસ. એટલે એક્સને 48,000 મળશે, વાયને 1,20,000 મળશે, અને ઝેડને કેટલા રૂપિયા મળશે? 24,000 રૂપિયા નફામાં ભાગ. નેક્સ્ટ પ્રશ્ન છે 32માં નંબરનો ભાગીદારીના પુનર્ગઠનનો. એ પણ એકદમ ઇઝી પ્રશ્ન હોય છે. દાખલો સુરેશ, મહેશ અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:2:2 છે. તો અહીંયા ભાગીદારો કેટલા છે? 3. કોણ કોણ છે? પહેલો ભાગીદાર સુરેશ, બીજો ભાગીદાર કોણ છે? મહેશ, અને ત્રીજો ભાગીદાર કોણ છે? અરવિંદ. 3 ભાગીદારો છે. તો એમનું પ્રમાણ કેટલું છે? 5
જેમ બે જેમ બે, આ કયો ભાગ આપેલો છે? આપણું જૂનું પ્રમાણ આપેલું છે. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. હવે બીજું, બધા જ ભાગીદારો મળીને નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ બદલીને 2/9, 3/9 અને 4/9 નક્કી કર્યું, એટલે નવું પ્રમાણ. નવું પ્રમાણ 2/9, 3/9 અને ત્રીજાના કેટલા છે? 4/9. એમ બી 2 + 3 + 4 કરો એટલે જવાબ 9 જ આવે. તો અહીંયા આપણને ભાગ આપેલો છે. ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો. તો ભાગીદારનો ત્યાગ બરાબર સૂત્ર શું છે? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો તો સૌથી પહેલા સુરેશનો ત્યાગ, કોનો ત્યાગ લખીશું આપણે અહીંયા? સુરેશનો ત્યાગ બરાબર, સુરેશનો જૂનો ભાગ કેટલો છે? 5, ને સરવાળો કરો 5 ને 2 7, 7 ને 2 9, માઇનસ નવો ભાગ કેટલો એનો? 2/9. અહીંયા લસા લેવાની જરૂર નથી, કેમ કે છે સરખા છે. જવાબ કેટલો આવશે? 3/9. જવાબ માઇનસ પ્લસમાં આવે છે તો એને શું કહેવામાં આવશે? ત્યાગ જ કહેવામાં આવશે. પછી મહેશનો ભાગ, મહેશનો ત્યાગ બરાબર, મહેશનો જૂનો ભાગ કેટલો છે? 2/9, માઇનસ નવો ભાગ કેટલો? 3/9. લસા લેવાની જરૂર નથી, ડાયરેક્ટ 2 માંથી 3 જશે તો 1/9. જવાબ માઇનસમાં આવે છે, શું કહેવામાં આવશે? એને લાભ કહેવામાં આવશે. અને ત્રીજો ભાગીદાર છે અરવિંદ, અરવિંદનો ત્યાગ. તો સૌથી પહેલા અહીં અરવિંદનો જૂનો ભાગ કેટલો છે? 2/9. નવો ભાગ કેટલો આવે છે? 4/9. છેદ સરખા છે, લસા લેવાની જરૂર નથી. જવાબ કેટલો આવશે? 2/9. શું કહેવામાં આવશે? એને લાભ કહેવામાં આવશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જે છે એ વિસર્જન ચેપ્ટરનો થિયરીનો છે કે તફાવત સ્પષ્ટ કરો માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની 2 પદ્ધતિઓ છે. સૌથી પહેલી પદ્ધતિ અને બીજી પદ્ધતિ શું છે એ આપણે વિગતવાર સમજી લઈએ. તો સૌથી પહેલાં જુઓ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ અથવા બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે પ્રથમ પદ્ધતિની અંદર. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. દેવાની ચુકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. અને માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. આ તફાવત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનની જૂના વેચણીના પ્રમાણમાં ફાળવી આપવામાં આવે છે. હવે માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિમાં શું છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન થયા પછી મિલકતોનો નિકાલ કરતા અને જવાબદારી એટલે દેવા ચૂકવતા ઘણો સમય નીકળી જાય છે. સમય ઘણો નીકળી જાય ત્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવી અને ખાતાઓ ટ્રાન્સફર કરવામાં આવતા નથી. મિલકત અને દેવાના ખાતા બંધ કરવામાં આવતા નથી. પહેલી પદ્ધતિમાં મિલકત અને દેવાના ખાતા બંધ કરી દેવામાં આવે છે. બીજી પદ્ધતિમાં મિલકતનો નિકાલ અને જવાબદારીના ચૂકવતા ઘણો સમય નીકળી જાય એટલે મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવતા નથી. આ પદ્ધતિમાં મિલકતો અને જવાબદારી એટલે કે દેવામાં માલ મિલકત ખાતે લઈ જવામાં આવતી નથી, પણ મિલકતો અને દેવાના ખાતા ચાલુ રાખવામાં આવે છે. જે તે મિલકત અને જે તે જવાબદારીના ખાતા ખોલવામાં આવે છે. પેલો મિલકતની ઉપજતી રકમ હોય જે તે મિલકત ખાતે જમા કરી માલ મિલકતને બાકી નફો કે ખોટ તેમજ જવાબદારીઓ દેવાની ચૂકવણી વખતે ચૂકવતી રકમ તે દેવા ખાતે ઉધારી તે ખાતાની છેવટની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે. તો બીજી પદ્ધતિની અંદર શું થાય છે કે આપણે કોઈ પણ મિલકત વેચીએ તો વેચીની અંદર નફો થતો હોય એ જ આપણે ખાલી માલ મિલકત નિકાલ ખાતાની અંદર લઈ જવાનો, નફો કે નુકસાન જ, બીજું કંઈ લઈ જવામાં આવતું નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. 34 નંબરનો પ્રશ્ન છે. એ દાખલાની અંદર આપણને શું આપેલું છે જુઓ. એ અને બીની પેઢીની કુલ મિલકતો 150,000 છે. તો જુઓ, કુલ મિલકતો એટલે પાકો સરવૈયાનો સરવાળો કેટલો થશે? 150,000 રૂપિયા. તો અહીંયા આપણે બંને બાજુ પાકો સરવૈયાનો સરવાળો કેટલો લખી દઈએ? 150,000. કેમ કે કુલ મિલકતો જો 150,000 હોય તો પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. રોકડ ક્યાં લખવામાં આવે? મિલકત લેણા બાજુ. રોકડ, રોકડની કેટલી કિંમત આપેલી છે આપણે દાખલામાં? 10,000 રૂપિયા. ઓકે, પેઢીની ચોખ્ખી મિલકતો 100,000 છે. હવે દાખલાની અંદર આપણને પેઢીની ચોખ્ખી મિલકતો કેટલી આપેલી છે? 100,000. ચોખ્ખી મિલકતો એટલે શું કહેવાય? તો ચોખ્ખી મિલકતો એટલે મિલકતોની અંદરથી દેવા બાદ કરી દો.
તો જે રકમ મળે એને ચોખ્ખી મિલકતો કહેવાય. તો ચોખ્ખી મિલકતોમાં બે વસ્તુ આવે, એક મૂડી આવે. મૂડીમાં કોણ કોણ આવશે? બે ભાગીદાર, એ અને બી. ઓકે, બીજું શું આવે? એની અનામતો આવે, મૂડી અને અનામતો. તો મૂડી અને અનામત આ બંને ભેગી થઈને કેટલી છે? 1,00,000 રૂપિયા. ચલો આગળ. મૂડી અને અનામત નું પ્રમાણ 4:1 છે. ઓકે, તો હવે મૂડી કેટલી ને અનામત કેટલી? તો મૂડી બરાબર 1,00,000 × 4/5. તો મૂડી કેટલી આવશે? 80,000 આવશે. ચલો, તો એ અને બી ની મૂડી નો સરવાળો કેટલો થશે? 80,000. ચલો, મૂડી 80,000 હોય તો અનામત કેટલી થશે? 20,000 રૂપિયા. તો દેવા કેટલા થશે? 1,00,000 થયા, ટોટલ 1.5 લાખ થાય છે. તો દેવા કેટલા હશે આપણા? 50,000 રૂપિયા. ચલો આગળ દાખલામાં શું કીધું છે? માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલ છે, જેનો નોંધ પાકા સરૈયામાં થતી નથી. પેઢીનું વિસર્જન કર્યું, શરૂઆતનું પાકું સરૈયું બનાવી એ અને બી ની શરૂઆતની મૂડી શોધો. ચલો, 1,50,000માં 10,000 રોકડ છે, તો અન્ય મિલકતો એના સિવાયની કેટલી હશે? અન્ય મિલકતો 1,40,000. ચલો, હવે આપણે દાખલાની અંદર અહીંયા કહેલું છે કે બી ની મૂડી એની મૂડી કરતા 20,000 વધુ છે. બી ની મૂડી છે ને એની મૂડી કરતા 20,000 વધુ. તો જુઓ, અહીંયા આપણે એ અને બી બે ભાગ કરી દઈએ. એ અને બી ની કુલ મૂડી કેટલી આવે છે? 80,000. 80,000 ના બે ભાગ કરો પહેલા. 80,000 ના અડધા અડધા કરીએ એટલે કેટલા આવે? 40,000, અને આની અંદર બી 40,000. હવે કેટલા વધારે છે? 20,000. તો 20,000 ના બી અડધા કરો, કેટલા થાય? 10,000, અને અહીંયા બી કેટલા લખવાના? 10,000. હવે જુઓ, પહેલા કુલ મૂડીના અડધા કર્યા, પછી જેટલી વધારે હતી એના બી અડધા કર્યા. હવે કોના વધારે છે? બી ની મૂડી એની મૂડી કરતા વધુ છે. બી ની વધુ છે, તો બી માં 10,000 પ્લસ કરો અને એ માંથી 10,000 બાદ કરો, એટલે 40 માંથી 10 જશે, એટલે એ ના કેટલા આવશે? 30,000. અને બી ના કેટલા થશે? 40 ને 10 50,000. તો એ ની મૂડી કેટલી કહેવામાં આવશે? અહીંયા 30,000, અને બી ની મૂડી કેટલી કહેવામાં આવશે? અહીંયા 50,000. એમ થઈને કુલ મૂડી આપણી કેટલી થઈ જશે? 80,000. ચલો, શરૂઆતની મૂડી મળી ગઈ એ અને બી બંને. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન જે છે ડિબેન્ચરનો છે, કે તારીખ 1 એપ્રિલ 2019 ના રોજ જામનગર કોપર લિમિટેડ 12.5% 12,000 ડિબેન્ચર દરેક 400 ભાવે બહાર પાડ્યા. બહાર પાડતી વખતે નક્કી કરેલ શરત મુજબ બધા ડિબેન્ચર 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10 ના 1 એવા ઇક્વિટી શેર 50% પ્રીમિયમે આપવામાં આવશે. તારીખ 1 એપ્રિલ 2024 ના રોજ નક્કી કરેલ શરત મુજબ બધા ડિબેન્ચરોનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવ્યું. કંપનીના ચોપડે જરૂરી આમદ પસાર કરો બાબત જે વગર. તો સૌથી પહેલા બહાર પાડ્યા 1/4/2019 ના રોજ, ત્યારે પૈસા મળે તો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 12,000. 1 ના કેટલા રૂપિયા છે? 4, એટલે 12 + 4 કેટલા થશે? 48. અને પાછળ કેટલા જીરો લાગશે? 1, 2, 3, 4 ને 5, એટલે 48 લાખ રૂપિયા. અહીંયા બી કેટલા લખવામાં આવશે? 48 લાખ રૂપિયા. ચાલો, હવે આ પૈસા ડિબેન્ચર અરજી અને મંજૂરીના ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? 12% ડિબેન્ચર ખાતે. એટલે બીજી નોંધ શું થાય? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે 12.5% ડિબેન્ચર ખાતે. કેટલી રકમ લખીશું આપણે? 48 લાખ. હવે 5 વર્ષ પછી, એટલે કઈ તારીખ આવશે? 5 વર્ષ પછી 1/4/2024 ના રોજ આ ડિબેન્ચર પરત કરવાના છે. તો ડિબેન્ચર ખાતે જે જમા થયેલું ઉધાર થઈ જશે, 12.5% ડિબેન્ચર ખાતે ઉધાર, કેટલા રૂપિયા લખવામાં આવશે? કેટલા પરત આપવાના છે? 48 લાખ. તે ડિબેન્ચર હોલ્ડરોને પૈસા આપવાના છે. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે કેટલા જમા કરીશું આપણે? 48 લાખ રૂપિયા. હવે આનું પેમેન્ટ રોકડથી કરવાનું છે? ના, આમના બદલામાં શું આપવાનું છે? ઇક્વિટી શેર આપવાનું છે. ઇક્વિટી શેરની કિંમત કેટલી? 10. 1ની કિંમત કેટલી? 50% પ્રીમિયમ હોય, એટલે 1 ઇક્વિટી શેરની કિંમત 15 રૂપિયા આપવાનું છે. કેટલા રૂપિયા? 15 રૂપિયા. ઓકે, આપણે કુલ પેમેન્ટ કેટલું કરવાનું છે? 48 લાખ. તો હવે આપણે કેટલા ડિબેન્ચર ઇક્વિટી શેર કેટલા આપવા પડે? જુઓ, 48 લાખ ભાગ્યા. ચલો, આપણે હવે ડિબેન્ચર હોલ્ડરને કેટલા પેમેન્ટ કરવાનું? 48 લાખ. 48 લાખમાં 1 શેરની કિંમત કેટલા રૂપિયા કીધી છે? 15 રૂપિયા કીધેલી છે. તો આપણે 48 લાખ × 15, 48 લાખ ભાગ્યા 15,000 કરીશું, નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા આવશે? 3,20,000. અહીંયા શું કરીશું આપણે? 3,20,000 × 10, એટલે આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 32 લાખ રૂપિયા. અને બીજું પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. તો 3,20,000 × 5 જામીનગીરી પ્રીમિયમ જશે, એટલે કેટલા રૂપિયા જશે? અહીંયા
16 લાખ રૂપિયા. ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અને આ વિભાગ સી નો છેલ્લો પ્રશ્ન છે 36મા નંબરનો. ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગેની નોંધ લખો. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે કરેલી શરતો અનુસાર કંપનીએ બજારમાંથી ડિબેન્ચર ખરીદવાની છૂટ મળે છે. કંપની ડિબેન્ચર પરત કરવાને બદલે ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદી શકે છે. બજારમાંથી ખરીદેલ ડિબેન્ચરનો બજાર ભાવ ઓછો હોય તો કંપનીને ફાયદો થાય છે, અને ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદ્યા પછી તેનો ઉપયોગ કંપની બે રીતે કરી શકે છે. પહેલો ઉપયોગ, સંચાલક મંડળ દ્વારા ઠરાવ કરી ખરીદેલ ડિબેન્ચર શું કરવા, તરત રદ કરવા. તો એની નોંધ શું થાય? અહીંયા એક ઉદાહરણ આપેલો છે. દાખલા તરીકે મારુતિ લિમિટેડે 100ના 1 એવા પોતાના 1000 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 96ના ભાવે ખરીદ્યા અને તરત જ રદ કર્યા. તો 1000ના ડિબેન્ચર છે, 1000 ડિબેન્ચર કેટલાના ભાવે ખરીદ્યા? 96ના ભાવે. હતો કેટલાનો? 100 રૂપિયાનો. તો કંપનીને અહીંયા ફાયદો થશે. તો એની આમ શું થાય? તો કે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર પેમેન્ટ કર્યું છે, એટલે તે બેંક ખાતે કેટલા રૂપિયા? 1000 × 96 એટલે 96000 રૂપિયા. હવે ડિબેન્ચર આપણે શું કરીએ છીએ? રદ કરીએ છીએ. ડિબેન્ચર રદ કરીએ એટલે ડિબેન્ચર ખાતે ઉધાર 1 લાખના ડિબેન્ચર, તે પોતાના ડિબેન્ચર કેટલા? 96000ના. અને ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે કેટલા લખવામાં આવશે? 4000 રૂપિયા. તો આ તો શું કર્યું? કંપની ડિબેન્ચર ખરીદ્યા અને તરત રદ કરી દીધા. બીજો ઓપ્શન છે, બીજી રીતે પણ કરી શકે છે. કંપની પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદીને તે ડિબેન્ચર રોકાણ કરે, એટલે કે રદ કરતી નથી. એવા સંજોગોમાં કંપની પોતાના ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ખરીદી રદ કરવાને બદલે તે રોકાણ તારીખ રાખે છે, રોકાણ તરીકે રાખે છે. કંપની પોતાના ફંડમાંથી અન્ય જામીનગીરીઓ ખરીદવાને બદલે પોતાના જ ડિબેન્ચર ખરીદીને રોકાણ કરે છે, બીજી કંપનીમાં રોકાણ કરતો નથી. કેટલી વખત પોતાના ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ઓછી કિંમતે મળે છે? કંપનીએ પોતાના જ ખરીદેલ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડતું નથી. પોતાના ખરીદેલ ડિબેન્ચર ભવિષ્યમાં બજારમાં વેચી શકાય છે. અને એની હિસાબી નોંધ શું થાય? કે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે. તો અહીંયા વિભાગ સી પૂરો થાય છે. આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.